વડિયામાં પાણીની વિકરાળ પરિસ્થિતિ ઊભી ન થાય તેવા હેતુથી વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યની પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડને રજૂઆત. વડિયા પંથકમાં પાણી પૂરું પાડતો પાણીનો પંપ છેલ્લા 3 મહિનાથી બંધ હતો. જે વડિયા પંથકમાં પાણીની વિકરાળ પરિસ્થિતિ ઊભી ન થાય તેવા હેતુથી વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ પૂર્વમંત્રી બાવકુભાઈ ઉઘાડને રજૂઆત કરી. પૂર્વમંત્રી બાવકુભાઈ ઉઘાડે રજૂઆતને ધ્યાનમાં લઈને લોકોને પડતી પાણીની સમસ્યાઓ અને હાલાકીઓ વિશે ચિંતા કરી તાત્કાલિક ઉચ્ચકક્ષાએ રજૂઆત મૂકી અને ઉચ્ચકક્ષાએથી તાત્કાલિક ધોરણે વડિયામાં આવેલ પાણીના પંપમાં ચાવંડથી આવતું પાણી અને અમરનગર નવી લાઈનનો પંપ સુધી ફિટિંગ કરાવી વડિયા પંથકમાં પાણીની વિકરાળ સમસ્યા ઊભી ન થાય અને આ પંપનું પાણી જૂનાગઢ સુધી પહોંચાડવામાં આવે છે. 30-35 ગામડાઓને કાળજળનાળામાં પણ પાણીની સમસ્યા હલ થશે. વડિયા સરપંચ રમાબેન ઢોલરિયાએ પોતાના સ્ટાફ સાથે વડિયા પંપની મુલાકાત લીધી હતી. પાણી શરૂ જોઈને વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ પૂર્વમંત્રી બાવકુભાઈ ઉઘાડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. વડિયા સંપ આજે 2-3 મહિના ત્યાં બંધ પડેલો. વડિયા ગ્રામ પંચાયતે બાવકુભાઈને રજૂઆત કરી કે ભાઈ વડિયા એમ જ એમની નીચે આવતા સંપની નીચે આવતા ગામડાને પાણીની જરૂર હોય, પરંતુ જ્યારે ચાવંડથી લાઈન જેતપુર જતી હતી એમાં અમરનગર સંપમાંથી બાવકુભાઈને રજૂઆત કરતા માનનીય પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈએ અમરનગરથી વડિયા સંપ સુધી લાઈન દોડાવડાવી અને પાણી વડિયા સંપમાં નખાવેલું, જે આજે કાર્ય સફળ થયું છે. અને આ નીચે સંપની નીચે આવતા આજુબાજુના ગામડાઓ 30-40 ગામડાઓને પાણી મળતું થયું છે, જેનો બાવકુભાઈ હાલમાં અત્યારે વડિયાના સરપંચ શ્રી અને સરપંચ પતિ હું સંપની મુલાકાત લીધી અને આ પાણી જાત નિરીક્ષણ કરી બાવકુભાઈ ઉદાડનો ખૂબ ખૂબ આભાર માન્યો. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.